એક જગ્યા છે, એ ગામનું નામ છે નલહટ્ટી. નલહટ્ટીમાં માતાજીનું મંદિર છે અને માતાજીની કંઠની નાળ, અહીંયા જે નળી હોય આપણા ગળામાં, અન્નનળી કંઠનળી જેને કહીએ, એ અહીંયા પડી હતી. આ મંદિર છે, આપણે દેખાડું આ મંદિર છે. બોલો ડેડી. આ જગ્યા છે પશ્ચિમ બંગાળમાં, નલહટ્ટી નામનું ગામ છે, રામપુર હાટ અને વીરભૂમ જિલ્લો. અહીંયા માતા સતી ના ગળાની નળી પડી રહી છે અને આ સ્થાન છે એ નલહટ્ટેશ્વરી તરીકે પ્રખ્યાત છે. અહીંયા મંદિરની અંદર એક માતાની મૂર્તિ છે અને એ માતાની મૂર્તિના ગળાની અંદર ગમે તેટલું પાણી નાખીએ, જળ પધરાવીએ તો એ જળ છે એ ક્યાં જાય છે એ કોઈને ખ્યાલ નથી. જેમ ઉજ્જૈનની અંદર કાલભૈરવની અંદર જે ભોગ ધરાવે છે બધા અને જે દારૂ ક્યાં જાય છે એ ખ્યાલ નથી, એ જ રીતે અહીંયા પણ માતાજીની શક્તિ, માતાનું ગળું છે એની નળી છે, એ ગળાની નળીની અંદર ગમે તેટલા તમે જળ પધરાવો છો તો એ જળ છે એ ક્યાં જાય છે એને ખ્યાલ નથી. આ મંદિર બહુ જૂનું અને ગામની મધ્યમાં છે, વાહન બહુ ઓછા આવે છે, અહીંયા બહારથી પગપાળા કે રિક્ષા કરીને આવવું પડે છે. આ મંદિરની અંદર અત્યાર સુધી પશુઓનો બલિ ચડાવવામાં આવે છે. એ પશુઓનો બલિ છે એનો ખંભો તમે અહીંયા જોઈ શકો છો, કે અહીંયા પશુઓને બાંધી અને પશુના બલિ અહીંયા ચડાવવામાં આવતો. હવે આ કાર્ય અહીંયા થતું નથી. માતાજી અહીં નલહટ્ટેશ્વરી આપ સૌને સુખી રાખે, શાંતિ રાખે આપે અને સૌને સમૃદ્ધિ આપે એવી ભાવના. જય માતાજી. તો માતાજીના આવા જુદા જુદા સ્થાનકો, બંગાળની અંદર ટોટલ 13 શક્તિપીઠ છે અને જે જે જગ્યા પર હું ફોન લઈ જઈ શકીશ અને નેટવર્કની અવેલેબિલિટી હશે બધી જગ્યા પર આપણે દર્શન જરૂર ને જરૂર કરાવીશ. મંદિરની અંદર ફોન લઈ જવાની ના છે એટલે મેં બહારથી જ લાઈવ કર્યું છે. તો આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. જય માતાજી.